ઉધનામાં ભત્રીજાની હત્યા કરવાના કેસમાં પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા. જૂની અદાવતમાં કરાયેલા હુમલામાં યુવકનું મોત નિપજ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના રેલવે સ્ટેશનની સામેના રોડ પર બપોરના સમયે હત્યાની ઘટના બનવા પામી હતી, જેમાં અનિલ નામના વ્યક્તિની હત્યા થઈ હતી. અનિલ નામનો 24 વર્ષીય યુવક પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. અનિલ ઉધના વિસ્તારમાં સંબંધીઓને ત્યાં લગ્ન હોવાથી તેમની સાથે પારસ સાડી નામની દુકાનમાં ખરીદી કરવા ગયો હતો. સાડીની દુકાનમાં ખરીદી કરી બહાર નીકળેલા અનિલ પાસે કૌટુંબિક કાકા રાજુ જગદેવ અને સુરેશ જગદેવ આવ્યા હતા અને ઝઘડા બાદ અનિલને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટનામાં અનિલને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. આ કેસમાં ઉધના પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપી સુરેશ જગદેવ અને જય જગદેવને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ઉપર એક હત્યાનો બનાવ બનેલો હતો. બે અજાણ્યા શખ્સોએ રિક્ષામાં આવી અને અનિલ સંજય નિકમ નામના વ્યક્તિની ત્યાં આગળ હત્યા કરેલી હતી. બાદમાં એ બાબતે ગુનો દાખલ કરી આઈપીસી 302, 114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓની તપાસ કરવામાં આવી ત્યારે જે હકીકત સામે આવી એ થોડી આશ્ચર્યજનક હતી. આ એમનો પારિવારિક ઝઘડાનો મામલો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી અને હત્યા કરનાર એમના રિલેટિવ જ હતા. જે બે શખ્સો હત્યામાં સંડોવાયેલા હતા એમના નામ સુરેશ જગદેવ અને જય જગદેવ, કે જે બંને પાછા સગા કાકા ભત્રીજા છે, એમના નામ અમારી સામે આવ્યા. આરોપીઓ હત્યા કર્યા બાદ સ્થળ ઉપરથી ભાગી ગયેલા હતા. તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનના જે પણ પોલીસ કર્મચારીઓ, ડિસ્ટાફ વગેરેની ટીમો બનાવવામાં આવી અને અલગ અલગ વિસ્તારમાં આરોપીઓની સર્ચ કરવામાં આવી. મોબાઈલ અને અન્ય સોર્સિસથી ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ આ બંને આરોપીઓને ગઈકાલે તારીખ 20 એપ્રિલના રોજ રાત્રે અટક કરી લેવામાં આવેલા છે. ગોડાદરા વિસ્તારમાંથી બંને વ્યક્તિઓ મળી આવેલા છે. જી સર, હત્યા સેના વડે કરવામાં આવી હતી? હત્યામાં એક ચપ્પુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે બે આરોપીઓ જણાવ્યા, જેમાં જય જગદેવ છે જેની ઉંમર 18 વર્ષ છે અને જે ખાનગી નોકરી કરે છે, એણે આ મરણ જનાર અનિલને પકડી રાખેલ હતો. અને બીજા જે શખ્સ સંડોવાયેલા છે, સુરેશ જગદેવ, એણે ચપ્પુના ઘા 3 ઘા મારેલા છે અને આ હત્યા નિપજાવેલી છે. જે મરણ જનાર છે અનિલ નિકમ, એ પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા અને આ એમના જે રિલેટિવ છે સુરેશ અને જય, એમાંથી સુરેશ છે એ ગોડાદરા અને જય છે એ કડોદરા વિસ્તારમાં રહેતા હતા. જે આરોપીઓ છે એમાંથી જયના ફાધરે ભૂતકાળમાં સુસાઇડ કરેલો અને આ સુઇસાઇડ માટે અનિલ જવાબદાર છે એવું મનમાં ગ્રંથિ રાખી અને આ હત્યાને અંજામ આપવામાં આવેલ છે. આરોપીઓનો કોઈ ગુનાહ ઇતિહાસ? હાલ એ બાબતે અમારી વિગતવાર તપાસ ચાલુમાં છે.